अस्सलामुअलैकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय अंग्रेजी विषयांक यूनिट 3 माय फैमिली। विद्यार्थी मित्र आज अपने पाठ्यपुस्तक में जम्बो मीट्स मोंटी एटले जम्बो मोंटी ने मळे छे वार्ता विषे अभ्यास करीशुं। आगळना वीडियो में आपणे आ वार्ता में आवता केटला शब्दोनी समझूती मेळवी। हवे आपणे वार्तानी समझूती मेळवीशुं। जो विद्यार्थी मित्र अहीं एक चित्र देखाड़वामां आव्युं छे। आ चित्र सानू छे? आ चित्र छे सर्कसनुं। देखाय छे आ चित्र सर्कसनुं छे। अहीं हाथी एटले के एलिफंट छे अने आजूबाजू लोको सर्कस जोवा माटे बेसेला देखाई रह्या छे। तो चालो आपणे वार्तानी समझूती मेळवीए। बम बम बमरा बम बमरा बमरा बम। आई हैव कम अ लॉन्ग वे विथ माई लिटल ड्रम। बम बम बमरा बम बमरा बमरा बम। आई हैव कम अ लॉन्ग वे એટલે કે હું લાંબથી આવ્યો છું। કોણ કહે છે? એલિફન્ટ એટલે હાથી। હાથી શું કહે છે? કે હું લાંબેથી આવ્યો છું। એક હાથી કહે છે કે હું લાંબેથી આવ્યો છું। વિથ માય લિટલ ડ્રમ એટલે કે મારા નાના ડ્રમ સાથે। જૂન જૂન ઝુંઝરા જૂન ઝુંઝરા ઝુંઝરા જૂન। વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન એટલે કે જૂન જૂન ઝુંઝરા જૂન ઝુંઝરા ઝુંઝરા જૂન। વી હેવ કમ અ લોંગ વે એટલે કે અમે લાંબેથી આવ્યા છીએ। જો વિદ્યાર્થી મિત્ર પહેલે એક હાથી શું કહેતો હતો? કે હું લાંબેથી આવ્યો છું એટલે ઘણી દૂરથી આવ્યો છું। હવે બધા હાથી શું કહે છે? કે અમે લાંબેથી આવ્યા છીએ એટલે અમે ઘણી દૂરથી આવ્યા છે। જસ્ટ ટુ હેવ સમ ફન ફક્ત થોડી મજા કરવા માટે। જસ્ટ એટલે ફક્ત, ફન એટલે મજા, ફક્ત થોડી મજા કરવા માટે। લુક એટ ધ સર્કસ એલિફન્ટ એટલે સર્કસના હાથીઓને જુઓ। જો વિદ્યાર્થી મિત્ર અહીં સર્કસના હાથીઓને જુઓ। દે આર મંબો જમ્બો એન્ડ રમ્બો એટલે તે મંબો જમ્બો અને રમ્બો છે। જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ। જો વિદ્યાર્થી મિત્ર અહીં ચિત્રની અંદર જુઓ કોણ દેખાઈ રહ્યું છે? ત્રણ હાથીઓ છે, એમનું નામ છે મંબો જમ્બો અને રમ્બો। તો જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ એટલે જમ્બો વચ્ચે ઊભો છે। આ વચ્ચે જે ઊભો છે તે જમ્બો છે। શું નામ છે એનું? જમ્બો નામ છે। હી હેઝ અ ડ્રમ હી ઇઝ વેરી નોટી। તેની પાસે શું છે? તેની પાસે ડ્રમ એટલે ઢોલ છે અને નોટી શું છે? તે બહુ તૂફાની છે। નોટી એટલે તૂફાની છે। તેની પાસે ડ્રમ છે અને તે બહુ તૂફાની છે। કોણ? જમ્બો। હવે આગળ નાવ ધ સર્કસ અવર જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ એટલે હવે સર્કસ પૂરું થયું। નાવ ધ સર્કસ ઓવર એટલે હવે સર્કસ પૂરું થયું। જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ એટલે જમ્બો તંબુમાં છે। ટેન્ટ એટલે તંબુ, જમ્બો તંબુમાં છે। હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ હી ઇઝ હંગ્રી એટલે તે તંબુમાંથી જુએ છે। જો વિદ્યાર્થી મિત્ર તે શું કરી રહ્યો છે? તંબુમાંથી જોઈ રહ્યો છે, અહીં ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે।
કે તે તંબુમાંથી જુએ છે અને તે ભૂખ્યો છે. શું છે? જંબો જે છે તે તંબુની બહાર જુએ છે અને તે ભૂખ્યો છે. હી વોન્ટ સમ ફૂડ, એટલે કે તેને કંઈક ખાવાનું જોઈએ છે. હી વોઝ સમ ફૂડ્સ, એટલે તેને કંઈ ખાવાનું જોઈએ છે. આ ધે આર સમ નાઇસ બનાનાસ બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, એટલે આ સરસ કેળા છે. હવે જમ્બો ટેન્ટની બહાર એટલે તંબુની બહાર જુએ છે અને તેને ભૂખ લાગી છે. તે બહાર જુએ છે તો એને કેળાનું ઝાડ દેખાય છે. અહીં જુઓ, અહીં એને કેળાનું ઝાડ દેખાઈ રહ્યું છે. તો એ કહે છે કે આ સરસ કેળા, પણ જંબોને તે કઈ રીતે મળશે? તો બટ હાઉ કેન જંબો ગેટ ધેન, એટલે પણ જંબોને તે કઈ રીતે મળશે? નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ, એટલે હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. જો એને ભૂખ લાગી છે, એને કેળાનું ઝાડ દેખાઈ ગયું છે. હવે જમ્બો શું કરે છે કે હવે મને આ કેળા કેવી રીતે મળશે? તો એ શું કરે છે, ફટાફટ બહાર, સર્કસની બહાર નીકળી જાય છે અને હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, એટલે કે બધા શાંતિથી સૂતા છે. જો વિદ્યાર્થી મિત્ર, બધા શાંતિથી ટેન્ટની અંદર સૂતા છે અને જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, એટલે જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. તંબુમાંથી હવે જમ્બો બહાર નીકળી રહ્યો છે, જઈ રહ્યો છે. He is holding the bells. તેણે ઘંટડીઓ પકડી રાખી છે. Otherwise the noise will wake up everyone. એટલે નહીતર તેનો અવાજ બધાને જગાડશે. હવે જંબો શું કરે છે, ટેન્ટમાંથી ભાગી રહ્યો છે અને તેણે પોતાની ઘંટડીઓ, એટલે કે જે ઘંટડીઓ બાંધી હતી, તેને પકડી રાખી છે કે જો નહીં પકડશે તો એ ઘંટડીનો અવાજ બધાને જગાડી દેશે. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી, એટલે હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. જો વિદ્યાર્થી મિત્ર, અહીં એક કેળાનું ઝાડ દેખાઈ રહ્યું છે અને જમ્બો દોડીને ઝાડની તરફ આવી રહ્યો છે. હવે જમ્બો કેળાના ઝાડની ખૂબ જ નજીક છે. હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ, એટલે તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. હવે જમ્બો શું કરે છે, દોડે છે, કેળાના ઝાડની નજીક પહોંચી જાય છે અને તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ, એટલે ઓ હવે જમ્બો શું કરી રહ્યો છે, હવે જમ્બો શું કરી રહ્યો છે? વિદ્યાર્થી મિત્ર, ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે, દોડીને કેળાના ઝાડ પાસે આવે છે અને હવે જમ્બો શું કરી રહ્યો છે? હી કેનોટ રીચ ધ બનાનાસ, તે કેળા સુધી પહોંચી શકતો નથી. જો હવે જમ્બો અહીં સુધી તો પહોંચી ગયો, પણ હવે તે કેળા સુધી પહોંચી શકતો નથી, કારણ કે કેળા ઉપર હતા અને જમ્બો નીચે હતો, તેથી તે કેળા સુધી પહોંચી શકતો નથી. દે આર સો હાઈ, તે કેટલા ઊંચે છે? જો વિદ્યાર્થી મિત્ર, જમ્બો શું કહે છે, તો એ કેટલા ઊંચે છે? હી શેકિંગ ધ ટ્રી હાર્ડ, એટલે તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. હવે શું કરે છે જમ્બો, કે તે જોર જોરથી ઝાડ હલાવી રહ્યો છે, જેના કારણે કેળા
नीचे पड़ी जाए एना माटे जंबो शू करे छे एनो ए केड़ा सुधी पहुंची सकतो नथी अने पछी से शू करे छे झाड़ ने पकड़े छे अने जोर जोर थी झाड़ ने हलावी रह्यो छे। He thinks the bananas will fall down from the tree. એટલે તેને લાગે છે કે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. હવે ઝાડ હલાવે છે અને એને શું લાગી રહ્યું છે કે હવે જોર જોરથી ઝાડ હલાવીશ તો એ કેળાઓ નીચે પડી જશે અને પછી એને મળી જશે. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? એટલે કે પણ કેળાના ઝાડ પણ કોણ સૂતું છે? હવે જો વિદ્યાર્થી મિત્ર, આ જે જંબો છે તે કેળાના ઝાડને હલાવી રહ્યો છે, પણ હવે આ કેળાના ઝાડ ઉપર કોણ સૂતું છે? વેલ, ઇટ ઇઝ અ મંકી. વેલ, ઇટ ઇઝ અ મંકી. એટલે ઠીક, તે વાંદરો છે. શું છે? મંકી છે. એટલે વાંદરો છે. કેળાના ઝાડ ઉપર કોણ છે? મંકી છે, વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. એનું નામ શું છે? તેનું નામ મોન્ટી છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જમ્બો ડોઝ નોટ સી ધ મંકી. એટલે જમ્બોને વાંદરો દેખાતો નથી. જો વિદ્યાર્થી મિત્ર, જમ્બો અહીં ઝાડને હલાવી રહ્યો છે અને ઉપર કોણ સૂતું છે? મોન્કી. એનું નામ શું છે? એનું નામ મોન્ટી છે. શું છે એનું નામ? મોન્ટી છે. મોન્ટી એ જમ્બોને દેખાતો નથી. એટલે જે હાથી છે, એલિફન્ટ છે, તો જમ્બોને મોન્ટી દેખાતો નથી. હી સેઝ ધ ટ્રી વેરી હાર્ડ. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. હવે જે જમ્બો છે તેને મોન્ટી દેખાતો નથી, તો તે ખૂબ જોર જોરથી ઝાડને હલાવી રહ્યો છે. લો, ધ મોન્કી ઇઝ ફોલિંગ ડાઉન રાઈટ ઓન ધ ટોપ ઓફ ઝમ્બોઝ હેડ. જુઓ વિદ્યાર્થી મિત્ર, જુઓ વાંદરો નીચે પડી રહ્યો છે. હવે જંબો છે જે જોર જોરથી ઝાડ હલાવી રહ્યો છે અને એના કારણે શું થાય છે? વાંદરો નીચે પડી રહ્યો છે, બરાબર જંબોના માથા પર. હવે વાંદરો ક્યાં પડે છે? ડાયરેક્ટ, એટલે કે બરાબર જંબોના માથા ઉપર પડી જાય છે. જંબો સાઉટ્સ એન્ડ લાફ્સ, ધે બીકમ ફ્રેન્ડ્સ. જો વિદ્યાર્થી મિત્ર, હવે જંબો બૂમ પાડે છે અને હસે છે, તેઓ બંને મિત્ર બની જાય છે. જો હવે આ મોન્ટી જે છે, એટલે કે મંકી, વાંદરો જે છે એનું નામ શું છે? મોન્ટી છે. અને મોન્ટી ક્યાં પડે છે? જંબોના માથા ઉપર પડે છે, તો જેના કારણે જંબો બૂમ પાડે છે અને હસી દે છે. પછી બંને મિત્ર બની જાય છે. કોણ મિત્ર બની જાય છે? જંબો અને મોન્ટી. તો વિદ્યાર્થી મિત્ર, તમને વાર્તામાં સમજ પડી જ ગઈ હશે. આગળના વિડીયોમાં મેં જે તમને શબ્દના અર્થ આપ્યા હતા તે તમે તમારી નોટબુકમાં લખજો. અને આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું. અલ્લાહ હાફિઝ.